સુરતમાં દર વર્ષે નવરાત્રી મહોત્સવનું ખાનગી આયોજકો દ્વારા ભવ્ય આયોજન કરાય છે, ત્યારે સુરતમાં વર્ષોથી નવરાત્રીમાં આયોજન કરનાર અરિહંત ગ્રુપ દ્વારા આ વખતે પણ એશિયન બિગેસ્ટ કારીગરો નવરાત્રી 2018નું આયોજન કરાયું છે. ગુજરાતનું મહાપર્વ ગણાતો નવરાત્રી મહોત્સવની આ વર્ષે પણ સુરતીઓએ રંગીચંગી ઉજવણી કરવા જઈ રહ્યા છે, ત્યારે સુરતીઓ માટે નવરાત્રી નવલી રાતોનું વધુ રંગીન બનાવવા સુરતના અરિહંત ગ્રુપ દ્વારા સરસાણા ટ્રેડ સેન્ટર ખાતે એસી ડોમમાં એશિયન બિગેસ્ટ નવરાત્રીનું આયોજન કરાયું છે. આ અંગે આયોજક હિરેન કાકડિયા અને વિલિત પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે સરસાણા ટ્રેડ સેન્ટર ખાતે એસી ડોમમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં દરરોજ 15,000 ખેલૈયાઓ ઉપસ્થિત રહેશે. તો વિશેષ વાત એ છે કે આ ખુલ્લી એસી ડોમની હોવાથી વરસાદ ખેલૈયાઓના ઉત્સાહમાં વિઘ્નરૂપ નહીં બની શકે, જેમાં મ્યુઝિક ડિરેક્ટર કેદાર ભગત એમના બેન્ડ સાથે ખેલૈયાઓને ડોલાવશે, તેમજ પબ્લિક સિંગર તરીકે ભૂમિ ત્રિવેદી, પ્રિયંકા વેદ, પ્રિયા સરૈયા, અક્ષત પરીખ, કમલેશ બારોટ, હેતલ પટેલ ગરબાના સુર અને તાલ રેલાવશે. એટલું જ નહીં પણ ખેલૈયાઓ માટે ઇનામોની પણ વણઝાર રહેશે તેમ જણાવ્યું હતું. મેં હર એક સાલ કી જૈસા યે સાલ ભી બહોત જ્યાદા એક્સાઇટેડ હું ઓર જહાં ભી આપ હર એક સાલ બાર બાર પરફોર્મ કરતે હો તો આપકો બેટર દેના હી હોતા હૈ, બેટર આપકો પ્રૂવ કરના હી હોતા હૈ. તો મેરે લિયે ચેલેન્જિંગ હૈ કે મેં લાસ્ટ દો સાલ જૈસે ગાઈ હું, યે સાલ ઉસસે ભી બેટર પરફોર્મ કરું ઓર આપ સભી સે પ્યાર સે વાપસ અગલે સાલ આપકો મેં ઇન્ટરવ્યૂ. આપણે સ્પેશિયલ ઘણું બધું છે, જેમ કે સિંગર લાઈન તમે જુઓ તો દરેક સિંગર ઇટસેલ્ફ સેલિબ્રિટી છે. સાઉન્ડ જે છે તે ઇન્ડિયાનો નંબર વન સાઉન્ડ માય ફેર કરીને સાઉન્ડ લગાડેલું છે. સેન્ટ્રલ એસી ડોમ છે અને 11 તારીખે અમે અમિતાભ બચ્ચનની આખી એક બર્થડે થીમ પર આખું સેલિબ્રેશન કરવાના છીએ. 11 ઓક્ટોબર બી સ્વાઇન ફ્લૂને લઈને અમે આખી એક ટીમ હાયર કરેલી છે એપેક્સ હોસ્પિટલની, જે ત્યાં જ રહેશે આખી 10 જણની. ત્યાં માસ્કથી લઈને કોઈને પણ કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ, એમ્બ્યુલન્સ, ફાયર, દરેક વસ્તુનું અમે ત્યાં એરેન્જમેન્ટ કરેલું છે. ખેલૈયા તો મારી સાથે ઘણા વર્ષોથી જોડાયેલા જ છે અને મેસેજમાં તો એ લોકો બી અત્યારે ઘણી ખરી વસ્તુઓમાં મારી સાથે જોડાયા પછી એ લોકોને બી ખ્યાલ આવે છે કે કઈ સિસ્ટમમાં એમાં રમવાનું અને એ લોકો માટે જ અમે આ ખર્ચો કરીએ છીએ. તો એ લોકો શાંતિથી રમે, આનંદ કરે અને એન્જોય કરે. સાલ કી નવરાત્રી બહોત હી સ્પેશિયલ હૈ મેરે લિયે ક્યુંકી મેં એક્ચુઅલી મેને જબ નવરાત્રી કી શરૂઆત કી થી, પહેલી નવરાત્રી મેરી મેને હિરેન કાકડિયા કે સાથ કી થી આજ સે 10 યા 12 સાલ પહેલે. હમ લોગ ને સાથ મેં ઇન્ડોર સ્ટેડિયમ મેં આઈ થિંક ઉનકી ભી પહેલી નવરાત્રી થી ઓર મેરી ભી પહેલી થી. એન્ડ આફ્ટર અ વેરી લોંગ ટાઈમ આઈ એમ કમિંગ બેક ઇન સુરત. આઈ સ્ટાર્ટેડ માય જર્ની ફ્રોમ સુરત ઓર વાપસ યહાં પર આકર મુજે બહોત હી ખુશી હુઈ. यहाँ का क्राउड तो बेस्ट है, जैसे कि हम सब जानते हैं एशिया की सबसे बड़ी नवरात्रि होती है हमारी. एंड अमिताभ बच्चन से लेके सब लोगों ने ही बोल दिया है कि यू नो दिस इज़ द बेस्ट नवरात्रि इन गुजरात. सो आई एम श्योर यहाँ का जो कल्चर है स्पेशली उनके बारे में कहना चाहूँगी. मुझे याद है जब हम पहली बार यहाँ पर नवरात्रि करने आए थे कुछ सालों पहले, तो हम लोग ने कुछ बॉलीवुड गाने गाए थे और हमें कहा गया था कि यहाँ पर सिर्फ फोक म्यूज़िक और गुजराती गानों को ज़्यादा इम्पोर्टेंस देना है. तो हमने ओवरनाइट पूरा लिस्ट चेंज करके सारे गुजराती गाने गाए थे. तो दिस इज़ द ब्यूटी ऑफ सूरत दैट यू नो दे आर रिस्पेक्टिंग द गुजराती कल्चर एंड गुजराती फोक म्यूज़िक. तो बहुत ही खुशी होती है कि आज की जनरेशन भी फोक और गुजराती म्यूज़िक सुनना पसंद है. અરિહંત ગ્રુપ પ્રેઝેન્ટ કે રિંગટોન નવરાત્રી મહોત્સવમાં સતત 9 દિવસ સુધી બોલીવુડ અને ટોલીવુડ સિંગર તેમજ મ્યુઝિક ડિરેક્ટર પોતાના સુર અને તાલ રેલાવી ગરબાના તાલે સુરૈયાઓ ઝૂમી ઉઠશે. તો સાથે લોકોમાં શ્રેષ્ઠ બેઠક વ્યવસ્થાની સાથે જ શ્રેષ્ઠ સાઉન્ડ સિસ્ટમ, આકર્ષક લાઇટિંગ, પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ સુરત.